नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे जोईए धोरण 9 માં સ્વાધ્યાય 13.4 ની અંદર ત્રીજો પ્રશ્ન। 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ શોધો, એની ત્રિજ્યા કેટલી છે મિત્રો? 10 સેન્ટીમીટર છે। ઓકે, તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ, એનું સૂત્ર શું થાય મિત્રો? 3 પાઈ આર નો વર્ગ થાય। ઓકે, તો જુઓ મિત્રો, 3 પાઈ ની કિંમત આપણને 3.14 લેવાનું છે, એવું કીધેલું જ છે। આરની કિંમત 10 × 10, આ પોઈન્ટ છે, બે આંકડા પોઈન્ટ પછી બે આંકડા આવે છે, એટલે આપણે એને હટાવવા માટે છેદમાં 100 મૂકીશું। તો 3 × 314 / 100 × 100, 100 થી 100 ઉડાવી દો એટલે 3 × 314 એટલે કેટલા થયા ગુણાકાર કરો? 942 વર્ગ સેન્ટીમીટર। બહુ ઇઝી સમ છે મિત્રો। હવે જો ચોથા નંબરનો પ્રશ્ન, એક ગોળાકાર ફુગ્ગામાંથી હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટરથી વધીને 14 સેન્ટીમીટર। ઓકે, એટલે આમાં આપણે શું કરીશું? પહેલાં R1 ધારીએ 7 સેન્ટીમીટર પ્રથમ કેસમાં, અને બીજા કેસમાં શું છે કે ફુગ્ગાને આપણે હવા ભરી તો 7 સેન્ટીમીટર ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 14 સેન્ટીમીટર થઈ ગઈ। આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો જુઓ, કેસ 1 / કેસ 2 ગુણોત્તર શોધવાનું છે એટલે આપણે છેદમાં મૂક્યું। તો 7 સેન્ટીમીટર ત્રિજ્યાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ્યારે અહીં 14 સેન્ટીમીટરવાળા ફુગ્ગાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે ગુણોત્તર લઈ લીધું। ઓકે મિત્રો, હવે જુઓ, આનું જો સૂત્ર આપણે મૂકીશું તો કેટલું મૂકીશું? 4 પાઈ R1 નો વર્ગ, અને આ પણ આવશે 4 પાઈ R2 નો વર્ગ। આમાં બદલાશે શું? માત્ર ત્રિજ્યા બદલાશે, બાકી 4 અને π ની કિંમત તો એની જ રહેશે, એટલે આ બંને ઉડી ગઈ। ઓકે, તો જો R1 ની કિંમત 7 × 7 અને R2 ની કિંમત 14 × 14 ઉડાવી દો, આ પણ ઉડાવી દો, એટલે કેટલા થશે? 1/2 × 1/2 બરાબર કેટલા થશે? 1/4, એટલે જે ગુણોત્તર આવશે આપણો એ ગુણોત્તર હશે 1/4। ઓકે, ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે। પ્રશ્ન નંબર 5માં, તાંબાના અર્ધગોળાકાર વાડકાની અંદરનો વ્યાસ 10.5 સેન્ટીમીટર છે। ઓકે, તો જુઓ, એની ત્રિજ્યા આપણે અહીં જોઈ વ્યાસ કીધું છે, એટલે ડી બરાબર 10.5/10 મૂકો, તો 105/10 થયું, 5 વડે ઉડાવી દો, 21/4 શું આવી ગઈ આપણી ત્રિજ્યા, સોરી વ્યાસ આવી ગયું। ત્રિજ્યા શોધવા માટે 21/2 ને 2 વડે ભાગી દો, બીજાને ત્રીજા પદનું ગુણાકાર થાય એટલે અહીં થઈ જશે 21/4। ઓકે, હવે જો અર્ધગોળાકાર છે તો અર્ધગોળાકારનો વ્યાસ શોધવાનું છે, અર્ધગોળાકારનું ક્ષેત્રફળ, અર્ધગોળકનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહેવાય, એટલે 2π R નો વર્ગ થશે મિત્રો। ઓકે, તો ચલો, 2 × 22/7 × 21/4 × 21/4, 7 થી આને ઉડાવી દો, 3, 2 ને 4 વડે તો કેટલા થયા? 2, પછી આ 2 ને 22 થી ઉડાવો, 11, એટલે 11 × 3 × 21/4 કેટલા વધી ગયા? 4, એટલે 11 × 21 = 63/4, તો 63 ને 11 વડે ગુણતા આપણી પાસે કેટલા આવશે? 693/4 વર્ગ સેન્ટીમીટર આ આપણી કિંમત આવી। ઓકે મિત્રો, હવે જુઓ, તમને ખબર છે કે કિંમત આપી છે કે 100 વર્ગ સેન્ટીમીટર હોય તો એને આપણે કેટલા રૂપિયા લઈએ છીએ? 16 રૂપિયા લઈએ છીએ। તો જો 693/4 વર્ગ સેન્ટીમીટરની ક્ષેત્રફળ હોય તો એના કેટલા? તો 693/4 × 16 કરો અને છેદમાં મૂકી દો 100 ને, 4 થી આને ઉડાવી દો, ઓકે, 4 તરી 12, 12 ના 2, હાથ ઉપર 1 36 ને 1 37 ની 7, 3 6 4 24 ને 3 27, છેદમાં કેટલા લઈશું આપણે? 100, તો આની જે કિંમત છે કેટલી આવશે મિત્રો? 27.72 રૂપિયા, એટલે આને આપણે જે કલાઈને કલાઈ કરવાનો 16 રૂપિયા લેખે, જે કલાઈ કરવાનો ખર્ચ હશે એ આપણો 27.72 આવશે। ઓકે મિત્રો, તો આ રીતે આપણો સ્વાધ્યાય 13.4માં આપણને 5 જ પ્રશ્નો અત્યારે
पूछावाना छे, तो ये पांच प्रश्न आपनो फिनिश थयो। हवे नेक्स्ट एक्सरसाइज में अपने 13.5 दाखला गणीशुं। थैंक यू।